પૂછું વિધિ, નારી શક્તિ વંદન અધિનિયમમાં મામલે સતત ચર્ચા થઈ રહી છે અને 2024 પહેલા કેન્દ્ર સરકારનું આને માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે। पहला केटलाय समय थी आ बिल पेंडिंग रहू, परंतु हवे बन्ने सदन माथी बन्ने गृह माथी ते पसार थई गयो छे, त्यारे आज बिल विषे आजे वधु वात करवी छे। नवी संसद में नवी ऊर्जा साथे आ बिल ने रजू करवामां आव्यु छे, त्यारे केंद्रीय प्रधान स्मृति ईरानी आपणी साथे जोड़ाई गया छे। सौथी पहेला तो स्मृति जी, आपने आपनी पार्टी ने खूब खूब अभिनंदन, कारण के छेल्ला 3 दशक थी जेमनी चर्चाओ थती हती, जेमनी आकांक्षाओ महिलाओ राखीने बैठी हती के हाँ हवे प्रतिनिधित्व मळशे, હવે મળશે, પણ હવે ખરા અર્થમાં એ મહિલાઓનું સ્વપ્ન સાકાર થવાનું છે। ગુજરાતના અને દેશની બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ આભાર કે વર્ષોથી જે બહેનોની માંગ હતી દેશ આખામાં 33% આરક્ષણની, એમને પહેલી વાર જે આપણી લેજિસ્લેટિવ એક ભૂમિકા મેં મૂકી ત્યાં નવા ભવનમાં સંસદના, ત્યાં નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે અમે નવો ઇતિહાસ રચીશું। આ 72 કલાકમાં એવાન ઇતિહાસનું એટલું સરસ પૃષ્ઠ બહેનોના સામર્થ્ય વધારવા માટે લખી દેશે કોને ખબર હતી। પણ જે રીતે સદનમાં બંને રાજ્યસભા અને લોકસભામાં નરેન્દ્રભાઈએ અને એમની સરકારે અમારા જે પાર્લામેન્ટરી અફેર્સ મિનિસ્ટર્સ છે, લો મિનિસ્ટર છે, એમને જે કન્સેન્સિસ બનાવ્યો એની પાછળ મુખ્ય કારણ છે કે દેશની બહેનોના માટે આ સૌથી, જેમ નરેન્દ્રભાઈ કહે છે, યહી સમય હૈ સહી સમય હૈ, એટલે બધાએ સમર્થન આપ્યું તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને બહેનોનું પુનઃ ખૂબ અભિનંદન। તમને શું સ્મૃતિ ઈરાની, તમારી સાથે પણ બહેનોની વાત થતી હશે, હમણાં મેં થોડી વાર પહેલાં જ એક સમાચાર વાંચ્યા કે વડાપ્રધાન ગુજરાત આવે છે તો મહિલા વંદન અભિનંદન કાર્યક્રમ યોજાશે, કેટલી બધી બહેનો એમને મળવા જવાની છે, એમનો આભાર માનવાની છે, તમને પણ મહિલાઓ મળતી હશે, શું કહે છે બહેનો, એમનું ભવિષ્ય, તેઓ રાજનૈતિક ક્ષેત્ર શું જોઈ રહ્યા છે અત્યારે? બેન, હું તો ગુજરાતથી 2 વખત રાજ્યસભાની સાંસદ રહી ચૂકી છું, મારું સૌભાગ્ય હતો, અને હજી હું સંસદ સભ્ય તરીકે અમેઠીમાં સેવા આપી રહી છું। પણ જ્યારે આ બિલની ઉપર ચર્ચા થતી હતી ત્યારે મારા પણ મતવિસ્તારમાં એક એક ઘરથી, એક એક ગામડાથી આપણી બહેનોએ ખૂબ એનો ઉત્સવ મનાવ્યો, અને મને તો આ સાંભળીને જ મને બહુ આનંદ આવ્યો જ્યારે અમે સાંજના નહીં રાતના આ બિલ જ્યારે રાજ્યસભામાં પારિત થયું, ત્યાર પછી જ્યારે બહાર નીકળ્યા તો આપણા દેશના સામાન્ય બહેનોએ અભિનંદન ઠીક સંસદની બહાર કરીને, ઘણી બધી એવી બહેનો પણ મળી જેમણે કીધું કે હવે હું અને મારી દીકરી જે આવનારા સમયમાં નેતા થઈ શકે, અમને સન્માન આપ્યું છે અને અમને સમાધાન આપ્યું છે નરેન્દ્રભાઈએ। તો આ સ્વાભાવિક છે કે નરેન્દ્રભાઈનું સ્વાગત, નરેન્દ્રભાઈ પ્રત્યે આટલું આદર માત્ર ગુજરાતમાં નહીં દેશ આખામાં છે બહેનોના પ્રત્યેથી, તો વિશેષ। તો એવું ક્યારેક કહ્યું છે સ્મૃતિબેન કે હજુ કેટલી રાહ જોવાની આ મામલે, કારણ કે સતત સમાચારોમાં આવે છે મુદ્દો કે 2024માં તો આપણે એ 33% નહીં જોઈ શકીએ। ઘણી વખત કેવું થાય કે ઘરમાં કોઈ નવી વસ્તુઓ લઈએ તો પણ એવું થાય કે આનો જલ્દી ઉપયોગ કરે, ક્યારે તેને વાપરવા મળશે? હું કહેવા ઈચ્છું છું, હા, જો જે લોકો આવી રીતે વાતો કરે છે એ લોકો જાણી જોઈને આ વાતો એટલા માટે કરે છે કે આ બિલની ઇમ્પ્લિમેન્ટેશનમાં એવો વાંધો આવે કે પછી કોઈ કોર્ટ જઈને પછી બિલને જ ઊંધો પાડે, તો આ ષડયંત્ર સાથે આવા લોકો જે બોલી રહ્યા છે, આપના દર્શકોને વિશેષ હું આગ્રહ કરવા ઈચ્છું છું કે આપણા સંવિધાનના આર્ટિકલ 82 જાતે વાંચે, અને એમાં સાફ લખ્યું છે, સ્પષ્ટ લખ્યું છે અમારા દેશના સંવિધાનમાં કે 2026માં જે સેન્સસ થઈ પબ્લિશ થશે તત્પશ્ચાત ડિલિમિટેશન કમિટીના માધ્યમથી આપણી જેટલી લોકસભાની અથવા વિધાનસભાની સીટો છે એ ફરીથી રીએડજસ્ટ થશે, અને જ્યારે તે ફરીથી રીએડજસ્ટ થશે ત્યારે જ વિસ્તાર થઈ પછી આપણું 33% રિઝર્વેશન લાગુ હશે, અને તે પછી જે પહેલો ચૂંટણી આવશે એમાં ઇમ્પ્લિમેન્ટ થઈ જશે। એટલે કોન્સ્ટિટ્યુશનલ પ્રક્રિયા આખી આ આર્ટિકલ 82થી આપ સમજી શકો છો, જે લોકો જાણી જોઈને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે એ લોક ભલે એનું કામ કરે, પણ અમારી જવાબદારી છે કે અમે જનતા જનાર્દનને વિશેષ આર્ટિકલ 82 પ્રત્યે એમનું ધ્યાન આકૃષ્ટ કરીએ।
विपक्ष तो एवं कहे छे स्मृतिबेन के थोड़ा हमणां ज समाचार हता के विपक्षना नेताओ एवं कहे छे के अनामतनो लईने पण प्रश्न छे के एमां पण अनामतनो कोटा अनामत ओबीसी नी बहेनोने अलगथी अनामतनी वात आवी बधी बाबतो पण सामे आवी हशे तो एमने शुं कहेशो? જો જે વિપક્ષના નેતા અને વિશેષતા ગાંધી ખાનદાને જે રીતે આક્ષેપ કર્યો એમને ઓબીસી સમાજ માટે આટલો જ પ્રેમ હતો તો એટલા વર્ષોથી નરેન્દ્રભાઈ ગુજરાતની અને રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે, પોતે જ ઓબીસી સમાજના છે, ક્યારે બોલતા નથી, પણ કેમ ગાંધી ખાનદાને આજ સુધી એમને સન્માનને દૃષ્ટિથી વાર્તા નથી કરી, કેમ એમનું વારે ઘડે આ લોકો અપમાન કરે છે? આજે આપણે ભાજપના કાર્યકર્તાઓ બહુ ગર્વથી કહી શકીએ કે અમારા જેટલા સાંસદો છે એમાંથી 29% બધા ઓબીસી સમાજના છે, આપણા જેટલા એમએલસી છે દેશ આખામાં એમાંથી 27% આપણા એમએલએસ એ બધા ઓબીસી છે, અને એમએલસીઝની જ્યારે વાત નીકળી છે તો 40% અમારા એમએલસીઝ ઓબીસી સમાજના છે. વડાપ્રધાનશ્રીની કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સમાં પણ ઘણા બધા આપણા ઓબીસી મંત્રીશ્રી છે. પણ કોંગ્રેસ પાર્ટી જાણી જોઈને આ બધી ચીજો એટલે ઉપાડી રહી છે કારણ કે એમને ખબર છે કે જે મહિલા આરક્ષણનું જે પ્રધાનમંત્રીશ્રીએ નિર્ણય કર્યો, આ નિર્ણય એવો છે કે જેની સામે કોંગ્રેસને પણ નતમસ્તક થવું પડ્યું. અને મારું એવું માનવું છે કે જે દેશની આખી બહેનો ઉત્સવ મનાવી રહી છે, જાણી જોઈને કોંગ્રેસના અને વિશેષતા ગાંધી પરિવારના લોકો આ ઉત્સવમાં રંગમાં ભંગ કરવાનો પ્રયત્ન કરે છે, પણ દેશની બહેનો જાણે છે સત્ય શું છે અને દેશના આપણા નાગરિકો જાણે છે. જ્યારે આ બિલની ચર્ચા શરૂ થઈ તો એક જગ્યાએ વાંચવામાં એવું પણ આવ્યું સ્મૃતિબેન કે આપણે ભલે 3 દશકથી આ બિલ પેન્ડિંગ હોવાની ચર્ચા કરતા હોઈએ, પણ જે તે સમયે સરોજિની નાયડુએ 1931માં આ મામલે બ્રિટિશ પીએમને પત્ર લખીને કીધું હતું કે રાજકારણમાં મહિલાઓની ભાગીદારીને વધારે મહત્ત્વ આપવું પડશે, તો ત્યારથી લઈને આઝાદીના આપણે 75 વર્ષ, શું એક ભાજપના મહિલા સાંસદને પ્રશ્ન નથી, મારો એક મહિલાને પ્રશ્ન છે કે આપણે મોડા તો પડ્યા છીએ, આટલું મોડું થયું છે, માનો છો આપ આપણે વહેલું કરી શકતા હતા? મેં હું તમને કહેવા ઈચ્છું છું કે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે જ્યારે સંવિધાન લખાતું હતું, જે દેશની સાધારણ બહેનો હતી એમને સંવિધાન જે રચયતા હતા એ લોકો પાસે જઈ ફરિયાદ કરી હતી કે બીજા બધા જે બહેનો ઉત્કૃષ્ટ પરિવારના છે અને રાજકારણથી જોડાયેલા છે એના માટે તો ઠીક, પણ જે સાધારણ પરિવારોની બહેનો છે એમને મોકો નથી મળવાનો, તમે એમને રિઝર્વેશન આપો. ત્યારે પણ એમની જે ફરિયાદ હતી કોઈએ સાંભળ્યું નહોતું. અને 1971માં ત્યારની જ્યારે સરકાર હતી એમને એક નક્કી કર્યું કે આપણે જાણીએ કે આપણા દેશમાં બહેનોનું શું વર્ચસ્વ છે, બહેનોની શું સ્થિતિ છે. અને આ સંબંધે જ્યારે કમિટીએ રિપોર્ટ બહાર પાડી 1974માં રિપોર્ટ પ્રકાશિત થઈ હતી, તમને નિવેદન છે, તમને મળી જશે ઓનલાઈન, એમાં 7th ચેપ્ટર જે તમે વાંચો એમાં તમને મળશે કે ભારતીય જનસંઘે ત્યારે કહી દીધું હતું કે ભાઈ આપ બહેનોનું પોલિટિકલ કલ્યાણ કરવા ઈચ્છો છો તો એમને સંવિધાનિક ગેરંટી આપો. તો જે સંવિધાનિક ગેરંટીની વાત 1974માં જનસંઘ કરતી હતી એ ગેરંટી મોદી ગેરંટી થઈ છે હમણાં. એટલે ઘણા લોકો એવા વિચાર કરે છે કે ભાઈ 30 વર્ષથી આપણે સંઘર્ષ કરતા હતા, પણ આવું નથી. 74માં જનસંઘે કહી દીધું હતું કે તમારે આપવું જ પડશે કોન્સ્ટિટ્યુશનના માધ્યમથી ગેરંટી. અને એ પહેલાં પણ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પણ સામાન્ય ઘરની સ્ત્રીઓએ કહ્યું હતું, પણ કોઈએ સાંભળ્યું નથી. પણ જેમ નરેન્દ્રભાઈ કહે છે એમના જ એક કિસ્મતમાં છે કે વર્ષોથી જે સંઘર્ષો ચાલે છે એમને સમાધાન સ્વરૂપ રાષ્ટ્ર સમ્મુખ પ્રસ્તુત કરવાનો પુણ્ય કાર્ય નરેન્દ્રભાઈની જ ડેસ્ટિનીમાં છે. નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે કદાચ મારા જ હાથે આ કામ લખાયેલું છે સંસદમાં, તેઓ બોલ્યા ને તમે પણ બોલ્યા કે મોદી હૈ તો મુમકિન હૈ, પણ શું આ 9 વર્ષના ગાળામાં એ થઈ શકતું હતું વહેલું? અત્યારે જ્યારે થયું છે એટલે જ વિપક્ષ સવાલ ઉઠાવે છે. હું તમને આ પણ સ્પષ્ટીકરણ આપવા ઈચ્છું છું કે જ્યારે વિપક્ષની સરકાર હતી યુપીએમાં સોનિયાજી પ્રમુખ હતા યુપીએના, ત્યારે પણ
2008-09 ની એવન વાત કરે છે અને ત્યારે પણ કોંગ્રેસના જેટલા સહયોગી મિત્રો છે એમને કોંગ્રેસનો સાથ નહોતો આપ્યો, ત્યારે ભાજપે વિપક્ષમાં રહ્યા છતાંય અમે રાજ્યસભામાં સમર્થન આપ્યું. અમારી અપેક્ષા એવી હતી કે કોંગ્રેસ પાર્ટી પાસે આખી સરકાર અને આખી વ્યવસ્થા હતી 2010-14 સુધી કે આ લોકો ઈચ્છે તો બિલ પારિત થાય, પણ કોંગ્રેસના નેતૃત્વે જાણી જોઈને બિલ પાસ થવા દીધું નથી લોકસભામાં, અને લોકસભામાં ઇલેપ્સ થયું. ફરી એકવાર જ્યારે અમને મોકો મળ્યો, અટલ બિહારી વાજપેયીજીએ પણ પ્રયાસ કર્યો હતો, પણ ત્યારે પણ આપણી કોલિશનની સરકાર હતી. 14 પછી જે ઐતિહાસિક અભૂતપૂર્વ વિજય નરેન્દ્રભાઈને મળી, એ પછી એક મજબૂત સરકાર કેવી રીતે બહેનોને કામ કરી આપી શકે એનું ઉદાહરણ ઘણી બધી સ્કીમ્સના માધ્યમથી આપ્યું, અને સૌથી સર્વોચ્ચ ઉદાહરણ, સર્વોત્તમ ઉદાહરણ જે છે આ જે મહિલા આરક્ષણનું બિલ છે એને પાસ કરીને નરેન્દ્રભાઈએ આપ્યું છે કે તમે મજબૂત સરકાર આપો, આખી નંબર સાથે આપો, તો એનું પરિણામ શું થાય છે આ દેશ અમારું જોઈ શકે છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં. સ્મૃતિજી, વારંવાર વિપક્ષનો એવો પણ આક્ષેપ થાય છે કે મૂળ તો આ બિલ અમારું જ હતું, અમે જ લાવ્યા હતા, અને ભારતીય જનતા પાર્ટીએ માત્ર નામ બદલીને તેને લોકોની સમક્ષ રાખ્યું. સ્પષ્ટતા કરી શકો કે કેટલી મજબૂતી એની બાબતો તમે, એટલે હું જાણી જોઈને એટલે હું જાણી જોઈને તમારા દર્શકોને બધાને કહું છું કે જાતે વાંચે. ઓકે, કે 2008-ની જે આ સોનિયા ગાંધીજી બિલની વાત કરે છે, બિલના પૃષ્ઠ 2માં 2B અને 3B વાંચી લે જાતે. એમાં કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ લખ્યું છે કે બહેનોને 15 વર્ષનું આરક્ષણ આપણે આપવાના નથી, કે બહેનો 10 વર્ષ મહેનત કરે તત્પશ્ચાત એમને આરક્ષણ મળવાનું નથી. નરેન્દ્રભાઈએ જે પ્રસ્તાવ કર્યો એમાં ગેરંટી આપી છે કે 15 વર્ષ બહેનો માટે આરક્ષણ રહેશે જ્યારથી પહેલી ચૂંટણી થશે. જે કોંગ્રેસ પાર્ટીએ સોનિયાબેને પ્રપોઝ કર્યો એમાં આખી સ્ટ્રક્ચર કેવી રીતે આરક્ષણ લાગુ થશે એની વ્યવસ્થા જ નહોતી. નરેન્દ્રભાઈના બિલમાં આખી વ્યવસ્થા સંવિધાનિક શાસકીય કેવી રીતે થશે આનો ઉલ્લેખ છે. તો કોંગ્રેસ પાર્ટીની હવે આદત થઈ ગઈ છે કે અમે ચિઠ્ઠી લખીએ છીએ અને નરેન્દ્રભાઈ એટલે કામ કરે છે. ગુજરાતીઓ તો વિશેષ જાણે છે જી કે ક્રેડિટ ચોર કોણ છે. મારે એમાં નથી પડવું, પણ મારી અપેક્ષા છે, મારી અભિલાષા છે, ઠાકોરજીને મારી પ્રાર્થના છે કે સોનિયાબેન જીવન આખા બેસીને વિપક્ષમાં નરેન્દ્રભાઈને કાગળ લખે એ જ શોભે છે, અને અમે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરીએ એ જ ભારતને, અમારા દેશને જોઈએ અને એ જ ભારતનું સંકલ્પ છે. કેટલો મોટો બદલાવ સ્મૃતિજી આપ જુઓ છો આનાથી? કારણ કે એક સ્ત્રી જ્યારે એક બાળકને જન્મ આપે ત્યારે એક સમાજનું નિર્માણ કરે છે, ભારતના ભવિષ્યની જનની છે. જ્યારે એમનું પ્રતિનિધિત્વ ભારતના સંસદ ભવનમાં હશે તો કેટલા મોટા સ્કેલ પર પરિવર્તન આપણે જોઈએ. બેન, આપ જુઓ, જે લોકોએ એનો વિરોધ કર્યો આ બધા રાજનીતિક પરિવારોના લોકો છે, જેમના પોતાની દીકરી અને વહુને એ લોકો આગળ વધારી દે ટિકિટ આપી, પણ સામાન્ય પરિવારની બહેનોનો ના આપે એક પણ મોકો, અને આવા લોકોએ વિરોધ કર્યો. તો આજે આપ જે કહો છો કે એક બેન જનની છે, આ બેન ઘરનું સૃજન કરે છે, સમાજનું સૃજન કરે છે, હવે રાષ્ટ્રના સૃજન કરવા માટે એને આ મોકો મળ્યો છે. કોન્સ્ટિટ્યુશન એક ગેરંટી નરેન્દ્રભાઈએ આપી છે, અને મેં જે ટાઈમ લિમિટની વાત કરી એમાં પણ નરેન્દ્રભાઈએ કીધું છે કે ભાઈ તમે 15 વર્ષ તો મારા તરફે ગેરંટી કરો, પણ સાથે સાથ 15 વર્ષ પછી પણ ફરી એકવાર દેશની સંસદ સામે આવજો, અને દેશની સંસદે વિચારવું પડશે કે આપને ફરી એકવાર બહેનોને આરક્ષણ આપવું છે. ઓકે, તમે કોન્સ્ટિટ્યુશનલી ક્યારે અમલ થશે તેની વાત કરી છે સ્મૃતિબેન, પણ એક પ્રશ્ન એ પણ છે કે શું એવું ન થઈ શકે રાજનૈતિક પાર્ટીઓ સાથે મળીને, કે ભલે 24માં કાયદાની દૃષ્ટિએ નથી અમલ થઈ શકતો, પણ આપણે સાથે મળીને 33% આપીએ બહેનોને, આપણે પહેલ કરી, આવું થઈ શકે? બેન, મારી પાર્ટી તો પહેલી રાજનૈતિક પાર્ટી છે જેને પોતાના પાર્ટીમાં સંગઠનમાં 33% આરક્ષણ આપ્યો.
અને આપને યાદ છે કે આ ગુજરાતથી જ શરૂ થયું હતું જ્યારે નરેન્દ્રભાઈ સંગઠનમાં હતા. અને આ પણ કહેવા ઈચ્છું છું કે મારી પાર્ટીમાં જે લોકોએ એને ઇમ્પ્લિમેન્ટ કર્યું એમની સાથે સાથ નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે સમરસ ગ્રામ યોજના આપને યાદ હશે કે પંચાયત લેવલ પર અમે બધાને કહેતા કે આપ સૌ મળી બહેનોનો મોકો આપો પંચાયતમાં, તો સમરસ ગામ પણ ઘણું બધું એમાં સફળ થયું હતું. આજે હું કહી શકું છું કે ગુજરાતમાં આપણા મુખ્યમંત્રીશ્રીએ જાતે અનાઉન્સ કર્યું છે કે જે આપણી બહેનો છે એમએલએસ એમને પણ એક્સ્ટ્રા ગ્રાન્ટ મળશે. એટલે ભાજપ તો પોતાના સંગઠનની બહેનોને પ્રોત્સાહિત કરે જ છે. હવે મારી જેવી બહેન, હવે હું ત્રીજી ટાઈમ એમપી છું અને મને લડવા ક્યાં મોકલી છે ગાંધી ખાનદાનની સામે? અને અમે સાધારણ પરિવારમાં જન્મેલા લોકો, જ્યારે આટલો મોટો રાજનૈતિક દળ અને એના રાષ્ટ્રીય અધ્યક્ષને હરાવી શકીએ, તો અમારું સંગઠન એ જ બધાને સંદેશ આપે છે કે આપણા દેશના સામાન્ય સ્ત્રીને પણ તમે મોકો આપો તો મોટામાં મોટા રાજકારણીઓને હરાવી શકીએ અમે. પણ સ્મૃતિજી, ગુજરાતની તમે વાત કરી, ગુજરાતમાં માત્ર 7 કે 8% વિધાનસભામાં બહેનો છે અત્યારે, અને ગુજરાત બિહાર ને બંગાળ કરતા પણ એ મામલે પાછળ છે. બેન, મને એવું લાગે છે કે ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન ઓફ ઓપોર્ચ્યુનિટી આ જે રેઝર્વેશન બિલ થયું છે એના માધ્યમથી નરેન્દ્રભાઈએ કર્યું છે. તો એનાથી ગુજરાત, કારણ કે ઘણી વાર એવું થાય છે લોકો કહે છે તમે આપી દો અમે જોશું, તો એટલે જે બિલ છે એમાં નરેન્દ્રભાઈએ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કર્યું છે કે તમારે આપવી જ પડશે. એ પહેલા એવું શક્ય ખરું કે બધી પોલિટિકલ પાર્ટીઓ જાતે મળીને નક્કી કરે કે આ બિલને જ્યારે બધાએ સમર્થન આપ્યું છે ત્યારે કે આપણે સમર્થન આપ્યું છે એ 33% કાયદો બનશે, એને જે ચોક્કસ સમય લાગવાનો છે લાગશે, પણ એ પહેલા આપણે એક પહેલ કરીએ અને આ 24માં 33% બહેનોની સીટ જોવા મળે. બેન, નરેન્દ્રભાઈએ સૌથી વધારે બહેનોને પોતાના કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સમાં મોકો આપ્યો છે. આ દેશ આખામાં એક જ વ્યક્તિ એવો છે જે રાજકારણમાં જેમને કહ્યું અને જેમને કર્યું પણ છે બહેનો માટે, ને બીજા રાજનીતિક દલોમાં કોણ શું કરશે એ ખબર નથી, પણ આટલું જ તમને વિશ્વાસ અપાવી દઉં કે 24માં ફરી એકવાર વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્રભાઈ મોદી જ આ મેથોડોલોજીને ગ્રાઉન્ડ સુધી લઈ જશે. કેવી રીતે લેજિસ્લેશનમાં લોકસભામાં બહેનોને રિઝર્વેશન મળશે આ શુભ કાર્ય એમના જ હાથોમાં લખ્યું છે. સ્મૃતિજી, જ્યારે ઉજ્જવલા યોજનાની વાત આવી, જ્યારે ત્રિપલ તલાકની વાત આવી, ત્યારે પણ બહેનોને દુમાડામાંથી એક તરફ આઝાદી મળી, ત્રિપલ તલાકમાં બહેનો કેટલી પીડા સહન કરતી હતી એમાંથી પણ આઝાદી મળી, તો શું આ એના જેવું જ એક ક્રાંતિકારી સ્ટેપ પુરવાર થશે એવું આપને લાગે છે? માનો છો કે આવનારા ભવિષ્યમાં આ દિવસ જ્યારે આ બિલ પસાર થયું એને એક ક્રાંતિકારી પગલું ગણાશે? લાગે છે એવું નથી બેન, તમે ગુજરાતમાં દેશમાં બોલો એ છે જ, એમાં લાગવાની કઈ વાત નથી. કારણ તમે વિચાર કરો, 70 વર્ષ થઈ ગયા અમને માંગણી કરતા કરતા, 30 વર્ષ તો પાર્લામેન્ટમાં આની ઉપર કબડ્ડી થઈ છે. લોકોએ કેટલું મહિલાઓનું અપમાન કર્યું છે, કેટલા બિલો ફાડ્યા છે, કેટલી ધમકીઓ આપી છે, તેમ છતાંય નરેન્દ્રભાઈએ તટસ્થ થઈને આને બંને હાઉસમાં પાસ કરાવી છે, અને વિશેષ બહેનો માટે સેશન બોલાવી છે નવા પાર્લામેન્ટ માટે અને દેશની બહેનો માટે. અમે કહીએ છીએ જ્યાં નવા ઘરે અમે પગલાં મૂકીએ ત્યારે ઘરમાં લક્ષ્મીનું આગમન થવા જોઈએ પહેલાં, અને આ સંવિધાનિક લક્ષ્મીનું આગમન થયું છે અમારા દેશના નવા સંસદ ભવનમાં. છેલ્લો પ્રશ્ન સ્મૃતિબેન, શું કહેશો દેશની મહિલાઓને, શું શ્યોરિટી આપશો કે હવે તમારા દરેક પ્રશ્નોને ઉઠાવનાર બહેન તમારી, તમારી માતા, તમારી સહેલી ત્યાં હાજર હશે કે જેની ચિંતા કરવાની દેશની કોઈ મહિલાએ જરૂર નથી કોઈ પણ પ્રશ્નને લઈને? આજે આપ મને ગેરંટી માંગો છો, એ ગેરંટી આપના દેશના સંસદમાં આપના વડાપ્રધાનશ્રીના હસ્તે ઓલરેડી અપાઈ ગયું છે. આપના વડાપ્રધાનશ્રી, અમારા વડાપ્રધાનશ્રીએ આ દેશમાં ક્યારે પણ કોઈ પણ બહેને કોઈ પણ નેતા પાસે જઈ કહ્યું નથી કે ભાઈ અમારે એક ટોયલેટ બનાવીને આપો. નરેન્દ્રભાઈએ આવું પણ કર્યું. અમારા દેશમાં એક પણ દીકરી એવી નહોતી જેમને કીધું કે સાહેબ મને એક સેનેટરી પેડ જોઈએ, પણ નરેન્દ્રભાઈએ સેનેટરી પેડની વાર્તા
મુખ્ય ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે લાલ કિલ્લાના પ્રાચીરથી કર્યું છે. ક્યારે પણ અમારા દેશની ગરીબ બહેનો પાસે આ માંગણી નહોતી કે મને આયુષ્માન ભારત યોજનાની જેમ 5 લાખ રૂપિયાની મુફતનું તમે મેડિકલ સપોર્ટ આપો. નરેન્દ્રભાઈએ આપી છે 10 કરોડ પરિવારોને અને 10 કરોડ બહેનોને. ક્યારે પણ દેશની બહેનોને અપેક્ષા નહોતી કે અમે વર્ષો વર્ષ સુધી ગામડામાં શહેરોમાં પણ સમર ટાઈમમાં ટેન્કરથી પાણી પીતા અને નરેન્દ્રભાઈએ નલથી જલ કરી બતાવ્યું છે. 9 કરોડથી વધારે ઘેરમાં નલકો પહોંચી ગયો છે જે વર્ષો વર્ષ સુધી પહોંચ્યો નથી. સૌભાગ્ય યોજના હોય કે આપણી શિક્ષા નીતિઓએ જેમાં પહેલીવાર બહેનોનો ઉલ્લેખ થયો છે, તો એક બહેનના જીવનના એક પણ એવો અંશ નથી જેમાં નરેન્દ્રભાઈએ પોતાના યોજનાઓ અને પોતાની સરકારના માધ્યમથી સમાધાન આપ્યો નથી. અને જ્યારે તમે ગેરંટીની વાત કરો છો, ફરીથી કહું છું, સંવિધાને ગેરંટી આપી છે નરેન્દ્રભાઈએ દેશની બહેનોને. એટલે ફરી એકવાર બહેનોને ખૂબ ખૂબ અભિનંદન અને બેન આજની વાર્તા માટે આપને આભાર. ખૂબ ખૂબ આભાર સુરતીબેન, તમારો સમય મળ્યો અને બહેનોને આપણે વાત કરી કે કયા પ્રકારે આ જે બિલ છે તેનો ફાયદો થવાનો છે આવનારા દિવસોમાં. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની કે જેમણે જણાવ્યું કે દેશના વડાપ્રધાને હવે સંવૈધાનિક ગેરંટી આપી દીધી છે અને આવનારા સમયમાં એક ખૂબ ક્રાંતિકારી આ જે બિલ છે તે પુરવાર થશે અને તેનો આવનારા સમયમાં એક મોટો લાભ દેશના સદનમાં સદનમાંથી લેવાતા નિર્ણયોમાં અને બહેનો સાથે જોડાયેલી સમસ્યાઓને સોલ્વ કરવામાં પ્રાપ્ત થશે.